ये जोरदार टक्कर और जोरदार मुकाबला। तो खेडूत मित्रों, आज आप जोवाना छे के बेने ट्रेक्टर वसे एक 39 और एक 52 ट्रेक्टर बेने आज जोरदार टक्कर और जोरदार मुकाबला आ वीडियो में जोवा मळशे। जोईए आज एनी केटली केनी ताकत छे ते। एटले वीडियो खास संपूर्ण जोवा विनंती। ए पहेला सर्वे खेडूत मित्रों, अपनी आ खेडूत मित्र चेनल में हूँ स्वागत करूँ छू। और आज तमने एक वस्तु बतावा मागू छू कि भाई अपनी पास एक 39 ट्रेक्टर है, एक 52 एचपी नु है, तो एनी केनी वधारे ताकत छे ते आपणे जोवू छे। अने मानी लियो के केटला होर्स पावर फेर छे, तो के 13 होर्स पावर नो फेर छे, 39 होर्स पावर अने 52 होर्स पावर। तो 52 होर्स पावर ने एटला 13 होर्स पावर में ताकत में केटलो डिफरेंट रहे छे ते आपणे एक खास जाणवू छे। अपने कोई आने एवं एक्सपेरिमेंट नहीं करव कि कोई आने तोड़फोड़ नहीं करी। अपने एक जाणवू है आ वीडियो में कि आपने केटलू रिजल्ट मे आ होर्स पॉवर और आम 13 नु टायर आए तो आम 14 आए 13 6 28 और 14 9 28 पशी 900 होड़ आगना टायर आए थे आना 750 होड़ आगना टायर आए थे। तो हम आने वजन थी हमें एमने अपने कोई जात आम लॉड बीजो नहीं। आप रसा की मदद थी आने आप ताकत करशू कि आपने खबर पड़े कि भाई क्यों ट्रेक्टर ने खेची जैसे अने केवी के खेची तो जाए। हालो मोटू ट्रेक्टर मारा अंदाजे खेची जाए तो वो केटली स्पीड में खेची हगे अने आनी पर क्षमता केटली है, आनी पर ताकत केटली है ते आपने जोवा मळशे। एटले आ वीडियो काफी मजेदार अने बहु मस्त थवानो छे, बहु हमजा जेवो थवानो छे। हूँ तमने पाछळथी बधी वस्तु तमने कहूँ, ट्रेक्टर की माहिती आपूँ, पण ई पहेला आपणे हवे वीडियो टाइम न बगड़े ई बदले वीडियो में आपणे बन्या रहेजो अने आपणे आने काम चालू करी। तो हवे आपणे रसानी मदद थी आपणे आने फिट करी दई। तो हवे आपणे आने रसाने लगाड़ी दई, आपणे आने हूंकमां नाखशू जेनाथी आपणे ट्रेक्टर ने कोई तकलीफ ना रहे अने के बावड़ा ने भांगवानी कोई शक्यता ना रहे। આપણે આને રાખી દીધું, હવે આપણે આને ખેંચી અને જોઈ તો ખાસ મજા આવશે આ વિડીયોમાં, તમે વિડીયો સંપૂર્ણ રીતે જોવા વિનંતી। તો ખેડૂત મિત્રો, આપણે અત્યારે લો પહેલામાં ટ્રાય કરી 10 RPM રાખી અને જોઈ કે કઈ રીતે હાલે છે ટ્રેક્ટર। તો આ રસો આમાં નીકળે નહીં એટલા માટેથી આપણે અહીંયા બોલ લગાડી દીધો છે કે આમ ઉપર ના આવે। હવે આપણે ચાલુ કરી પાછું
આપણે જોયું કે એકય ટ્રેક્ટર આગળ કે પાછળ એકય ખેંચી જ નથી શકતું. જો હું ક્લચ મૂકું તો જ આ ખેંચી શકે છે, બંધ ક્લચ કરી લઉં તો જ, નકર આનાથી કાંઈ ખેંચાતું નથી કે આ ટ્રેક્ટર આને ખેંચી નથી શકતું. હવે આમાં આપણે સમજવાનું એ છે કે ભાઈ આપણે તો આમાં કંઈ નક્કી જ ના થયું કે ભાઈ ક્યુ ટ્રેક્ટર ખેંચી જોઈ લીધું કે ક્યુ ટ્રેક્ટર કેટલી તેવડ કરે છે. એટલે મારા અંદાજે કે આ ટ્રેક્ટર પણ ખૂબ શક્તિશાળી સાબિત થયું છે. નાનું ટ્રેક્ટર અને જૂનું ટ્રેક્ટર છે, આ ટ્રેક્ટર નવું છે, છતાંય 14 ટાયર હોવા છતાંય આ ટ્રેક્ટર આને ખેંચી શકું નહીં. એટલું પણ ખેંચી હકવાની આ ટ્રેક્ટરમાં એવી ક્ષમતા બતાવી મને ના દેખાણું. મારો તો મગજ જ કામ નથી કરતો કે ભાઈ ક્યુ વધારે શક્તિશાળી છે કે ક્યુ નથી. એક હવે આમાં શું વજનનો ફેર છે કે આગળ વજન હશે જેનાથી ફરી જાય છે, કે આમાં કઈ રીતે એના બેબી ચક્કર કે એને શું થિયરિકલ છે એ નથી સમજાતું. મિત્રો, આ ટ્રેક્ટર મેં તમને વાત કરી હતી કે આ ટ્રેક્ટર જે કલ્ટીમાં કામ આપે છે એવું તો આય નથી આપતું. માની લ્યો કે એક છે કે આના આને જે આગળ જવાની ક્ષમતા વધારે છે ભાગવાની, તો આ થોડીક દાતી એક કલાકે વીઘો વધારે કાઢે છે, આ ઓછું કાઢે છે. પણ આમાં ડીઝલ પણ માપે આવે અને દાતી મેં એકદમ ખેડ કરે છે. માની લ્યો કે સવડામાં આ ટ્રેક્ટર નાનું પડે છે તો સવડામાં આ બેસ્ટ ચાલે છે. હવે કેવી રીતનું શું કામ એને બેસ્ટ ચાલે એ સમજાણું નથી મને. અને સવડામાં બેસ્ટ હાઈલું છે, આખો ઉનાળો 2 વર્ષથી આ ધોમ સિઝન નાખી છે અને ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ આપણે એમાં વિડીયો જોયેલા છે સવડા આંકવાના. તો પણ મને એમ હતું કે આ ટ્રેક્ટર આને આરામથી આ નાના ટ્રેક્ટરને ખેંચીને વયું જાહે, પણ ખેંચી હેગું નહીં. અને તમે જોયું હતું કે આ ટ્રેક્ટર તો બંધ પણ નહોતું થતું, આ ટ્રેક્ટર તો દબાઈને બંધ પણ પડી જતું હતું. અને આમાં 8 લીવર બાંધેલું આવે છે, આમાં 6 લીવર મેં સ્લો કરી નાખેલું છે કે 6 ઉપર, છતાંય આ ટ્રેક્ટર બંધ ન થયું અને આ ટ્રેક્ટર બંધ પડી જતું હતું. તો હાલો, આ ટ્રેક્ટરમાં તેવળ ના હોય તો અને આમ ખેંચી ના શકે તો કાંઈ નહીં, પણ કાંઈક તો જોવા મળે ને આપણે કે નહીં આ નાનું પડે છે, આ મોટું છે, મોટા જેવી તાકાત મને કાંઈ જોવા ચડી નહીં. તો હવે આના માટેથી આપણે હવે કંઈક નવો વિડીયોની શોધખોળ કરવી જોઈએ કે કંઈક નવું જાણવું જોઈએ. હવે આપણે એક આગળ એવો કંઈક વિડીયો બનાવશું કે જેનાથી આપણે આમ હારે દાંતીમાં મૂકશું. તો આપણે હવે એવું કંઈક વિડીયો બનાવવો જોઈએ તેથી આપણે ખબર પડશે કે ભાઈ આ ટ્રેક્ટરમાં તેવડ કેટલી છે ને આમાં કેટલી છે, આમાં ન નક્કી થયું આપણે. એટલે હવે આપણે વિડીયો બનાવશું દાંતીનો કે ખેડમાં કે હાઈરે મૂકી અને એનું કંઈક એક્સપેરિમેન્ટ કરશું અને કંઈક જોવું અને તમને બતાવીશ કે કઈ રીતે શું ફરક છે તે. તો મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો અને શું આમાં થયું છે એ પણ કોમેન્ટ કરજો. મારો તો મગજ કામ કરતો જ આજ બંધ થઈ ગયો કે મને હતું કે ખેંચી જાય પણ શક્ય ના બન્યું. હવે તમે કોમેન્ટમાં મને બતાવજો. અને મેં જેમને જે કીધું છે કે દાંતી આઈરે મૂકી તો આપણે કંઈક જાણવા જડશે, એ વસ્તુમાં શું છે એ વસ્તુ જરાક મને કોમેન્ટ કરજો કે એમાં આપણે શું જાણવાનું મળશે કે કેટલા હોર્સપાવરનો શું ફેર છે, કેટલી દાંતી કાઢે છે, કેમ કાઢે છે. તો એ જરાક કોમેન્ટમાં મને બતાવજો કે નહીં એ વિડીયો બનાવાય કે ના બનાવાય જાણવા માટે. એટલે એ પણ તમારી હું રાય જાણું છું કે તમે જેમ કહો એમ આપણે આગળ કરશું. તો મિત્રો, આમાં ડીઝલ એવરેજ પણ એવી તાકાતવાળી આવે છે, આમાં એટલી ડીઝલ એવરેજ આવતી નથી કારણ કે નાનું છે તો ડીઝલ એવરેજ આવે છે. પણ તાકાત અને આની પિકઅપ એકદમ જોરદાર જબરજસ્ત આનું પરફોર્મન્સ છે. તો આની પિકઅપને તાકાત એમ નથી પણ આનું જે પરફોર્મન્સ એવું છે કે આ જે હાથીમાં એટલું ઓજરમાં સવડામાં અને રોટાવેટરમાં બેસ્ટ ચાલે છે એ પણ એક ખાસિયતની વસ્તુ છે. તો હવે આ બધી કંપનીની શું ખાસિયતો હોય છે આ ટ્રેક્ટરમાં એ તો હવે આપણે દાંતીમાં જ્યારે હારે મૂકશું ત્યારે આપણે નક્કી થશે. તો આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી બતાવજો મને. અને મિત્રો, આ વિડીયો લાઇક કરવાનું ન ભૂલાય, કેમ કે લાઇક હોય તો આવા વિડીયો બનાવવાનું મને મન થાય. અને શેર કરવાનો છે કે આપણે કંઈક જાણવા મળે આગળ ખેડૂત મિત્રોને. અને આપણી ચેનલમાં તમને હવે નવા નવા અવનવા વિડીયો હું હાજર કરીશ અને ખૂબ મજા આવશે ચેનલમાં, કાયમ માટે જોડાઈને રહેજો. તો હવે અત્યારે આ વિડીયો હું અહીં પૂરું કરું છું. જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.